વેલકમ ટુ જેતુસ કિચન. આજે આપણે બનાવીશું રાબ. બાજરાના લોટને આપણે રાબ બનાવશું. તો એના માટે આપણે અહીંયા 3 ચમચી જેટલી બાજરાનો લોટ લીધો છે અને અહીંયા 3 ચમચી જેટલો ગોળ લીધો છે અને તેલથી જ આપણે રાબ બનાવશું. મારા મમ્મીએ આવી જ રીતે શીખાડ્યું છે, આ મારા મમ્મીની રેસીપી છે. તો જ્યારે શરદી ઉધરસ કે કફ માટે આપણે થઈ ગયું હોય તો એના માટે આપણે રાબ બનાવતા હોય તો તેલથી જ બનાવાય રાબ, અને જો ઘીથી બનાવે તો કફ છાતીમાં જામી જાય. એટલે આપણે શરદી ઉધરસ થતી હોય તો એના માટે કંઈ દવા ન ખવાય, રાબ પી લે તો એનાથી સારું થઈ જાય છે. તો આજે આપણે અત્યારે વાતાવરણ જેવું હાલે છે, શરદી ઉધરસ ને કફ ને વાયુ, તો આજે એના માટે આપણે રાબ બનાવશું. અહીંયા આપણે 1/2 ચમચી જેટલા અજમા લીધા છે, 1/2 ચમચી જેટલો સૂંઠ પાવડર લીધો છે, 4-5 લવિંગ લીધા છે અને 2 ટુકડા તજના લીધા છે. તો આપણે ચાલો શરૂઆત કરીશું. પહેલાં આપણે ગોળનું પાણી બનાવી લઈશું. 2 કપ જેટલું આપણે અહીંયા પાણી લીધું છે અને આપણે બધું ગોળ એમાં ઉગળવા રાખી દઈશું ગેસ ઉપર, અને સરસ પીગળી જશે, ગરમ પાણી થઈ જશે. અને સાઈડ ઉપર આપણે હવે લોટ શેકવાની તૈયારી કરશું. પહેલાં આપણે એમાં તેલ નાખશું અને પછી એમાં આપણે લોટ ઉમેરીને શેકશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં પહેલાં લવિંગ અને તજના ટુકડા ઉમેરશું. લવિંગને તજ થઈ જાય એટલે આપણે એમાં અજમા ઉમેરી દઈશું. અજમા બરાબર થઈ જાય એટલે આપણે હવે લોટ ઉમેરીને હવે લોટ શેકશું. બસ આટલું આવી રીતે હોવું જોઈએ એટલે આપણે આમાં 3-4 ચમચી આપણે તેલ ઉમેરેલું છે. અહીંયા સાઈડ ઉપર આપણો ગોળ ઓગળે જ છે, એ ગરમ પાણી થાય જ છે, એટલે આપણે થોડું હલાવતા રહીશું ને આ સાઈડ આપણે લોટ શેકશું. આ સાઈડ આપણે લોટ ધીમા તાપે શેકી લેશું. અહીંયા આપણો લોટ શેકાઈ રહ્યો છે અને બહુ મસ્ત એવી સુગંધ આવી રહી છે, બહુ મજા આવે છે સુગંધ આવે છે. તો મને તો આ રાબ ખૂબ જ ભાવે છે. જ્યારે મને શરદી થાય ત્યારે હું દવા પછી લઉં છું, પહેલાં તો રાબ જ પીવું છું. રાબથી સારું ન થાય તો જ દવા લઉં છું, બાકી હું રાબ જ પીવું છું. આ પાણી ઉકળી ગયું છે અને આપણે આ સાઈડ આપણે લોટ પણ શેકાઈ જવા આવ્યો છે એટલે અહીંયા આપણે પાણી ઉમેરી દઈશું. ચાલો અહીંયા આપણો લોટ શેકાઈ ગયો છે અને આ સાઈડમાં આપણે ગોળનું પાણી ગરમ થવા મૂકેલો એ પણ ગરમ થઈ ગયું છે અને અહીંયા આપણે પાણી ઉમેરી દઈશું. બધું સરસ મિક્સ કરી દઈશું. બધું સરસ મિક્સ કરી દીધું છે અને અહીંયા આપણે હવે સૂંઠ પાવડર જે લીધેલો અહીંયા ઉમેરી દઈશું અને સરસ હલાવી લેશું. બધું મિક્સ કરી લઈશું સરસ. અહીંયા આપણે રાબ બનાવવાનું પરફેક્ટ માપ જો રાખવું જોઈએ ને, બધાને સરળતાથી યાદ રાખવું હોય તો 3 ચમચી અહીંયા આપણે બાજરાનો લોટ લીધો છે, 3 ચમચી ગોળ લીધો છે અને 3 કપ અહીંયા આપણે પાણી લીધું છે. આગળ વિડીયોમાં એવી રીતે બોલી છે 2.25 કપ, તો 2.25 કપ અહીંયા પૂરું નહોતું થયું એટલે ટોટલ અહીંયા 3 કપ આપણે પાણી જોયું છે. તો તૈયાર છે આપણી રાબ. એક બાઉલમાં આપણે સર્વ કરી લેશું. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં એટલે મારી નવી નવી નોટિફિકેશન મળતી રહે. તો આવજો.